હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું એક નવી ટ્રીક. તો એની પહેલાં મને કોઈક આન્સર આપશે આનો. આપણે જુઓ ને, ઇન્ટ્રીગેશન ટેન ઇન્વર્સ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. મેં તમને જે સ્વાધ્યાય 7.1 છે ને એ કરાવી દીધું ને ક્લિયર, એટલે તમને ખબર પડી જશે કે સર આનો આન્સર કેવી રીતે આપવા. પણ ફ્રેન્ડ્સ, તમે જુઓ જોઈએ, આમાં કોઈ એવું તો કંઈ સૂત્ર યુઝ જ નહીં થતું કે જેનો આપણે ઉપયોગ કરીને પછી આન્સર લાવીએ. જુઓ તો કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું ને. તમે જુઓ, આ ટેન ઇન્વર્સ માટે એવું કંઈ સૂત્ર તો છે જ નહીં પર્ટિક્યુલર, કારણ કે જો ઉપર નીચે છે આમાં પર થોડી આપણે આમ છેદ આને આપવાનો અને એવું થોડી હોય. છેદ આપણે અલગ અલગ આપી શકીએ, અંશ હોય એ અલગ અલગ ના આપી શકીએ. ઓકે, તો આમાં પણ કોઈ એવું સૂત્ર બનશે નહીં કે કશું નહીં થાય. તો આનું સોલ્યુશન કેવી રીતે આપવાનું? સો ફ્રેન્ડ્સ, આવું જ એક ક્વેશ્ચન થયો હતો આપણા મેથેમેટિશિયનને, કે જ્યારે આપણે સંકલન બનાવતા હતા ને ત્યારે આવું એક વિધેય આવી ગયું અને પછી એનું સંકલન કરવાનું થયું ને ત્યારે પ્રોબ્લેમ આવી ગઈ કે સાલું આવા વિધેયનું સંકલન કેવી રીતે કરવાનું. તો ફ્રેન્ડ્સ, આની માટે આપણા જે મેથેમેટિશિયન હતા ને એમને એક નવી ટ્રીક બહાર પાડી, અને એ ટ્રીકથી આવા જે બધા આની રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન હોય ને એનું સોલ્યુશન અપાય છે. ક્લિયર? સો એને આપણે કહીએ છીએ આદેશની રીત. ફ્રેન્ડ્સ, આપણે જે નવો કન્સેપ્ટ ભણવાના છે ને એનું નામ જ છે સંકલન માટે આદેશની રીત. આદેશની રીતમાં શું આવે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે સંકલન કરીએ ને, આજે સંકલન એમાં જે ચલ છે ને, ચલ એ જ બદલી નાખો. આપણા મેથેમેટિશિયનોએ એવું કહ્યું કે ભાઈ આ ચલ જ બદલી નાખો, તમે ચલ બદલી નાખો એટલે જે આવા પ્રકારના જે દાખલા હોય ને એનું સોલ્યુશન એકદમ સિમ્પલી આવી જાય. તો શું, અને બીજી રીતે કહેવું હોય તો બોલી શકે ભાઈ ચલ બદલવો, એટલે એમ કે ભાઈ કોઈ એક્ઝામ્પલ આપ્યો હોય એનો તમે ચલ બદલી નાખો પછી તમારો આન્સર આવી જાય. ફ્રેન્ડ્સ, આપણે એક એક્ઝામ્પલ લઈશ ને એટલે તમને વધારે ખબર પડશે કે ભાઈ આ કેમનું આ આની અંદર કામ કરવાનું. તો જુઓ, પહેલાં તો તમને એક વિધેય આપ્યું હોય આવી રીતે સાઇન એક્સ ડીએક્સ. તો જે આ ચલ છે ને આમાં તમે જુઓ કંઈ બદલવાની જરૂર છે સાઇન એક્સ ડીએક્સમાં? કશું નહીં ફ્રેન્ડ્સ, તમે આને ચલ બદલો પણ કેવી રીતે? આમાં સીધું તો થઈ જાય છે ભાઈ સાઇનનું માઇનસ કોસ એક્સ પ્લસ સી. તો ભૈયા, જે આવી રીતે જેમ સીધું સીધું થઈ જતું હોય એવાની અંદર ચલ બદલવાની કોઈ જરૂર નથી. ઓકે, આપણે જે સ્વાધ્યાય 7.1 કર્યું ને એમાં આવી રીતે જ હતા બધા એક્ઝામ્પલ, સીધા સીધા આવી જતા હતા. તો એની અંદર આપણે ચળ બદલવાની જરૂર નથી. પણ જે આવા આમ ગડબડ ગોટાલાવાળા હોય ને એની અંદર આપણે ચલ બદલી નાખવાનો, પછી આપણો આન્સર ઇઝીલી આવી જાય. એક એક્ઝામ્પલ લઉં આ ચલ કેવી રીતે બદલવો એનો. તો જુઓ, 2x ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર પ્લસ 1 ડી એક્સ. ફ્રેન્ડ્સ, આજે મેં લખ્યું ને સૂત્ર રકમ, એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. તો આની અંદર કેવી રીતે આમ ચલ બદલીશું? તો જો પહેલાં તો એક્સ છે ને, હવે એને કન્વર્ટ કરવાનું કોઈ પણ, એમ તમે ધારી લો ટી ધારો, થીટા ધારો, એક્સ ધારો, વાય ધારો, કોઈ પણ. તો સૌથી પહેલાં તમે જોવાનું કે ભાઈ જો આ સાઇન છે, આ સાઇન અને આખો એનો થીટા છે, આ સાઇન અને આખો થીટા છે, આની જગ્યાએ મને જો આવી રીતે આપી હોત સાઇન થીટા તો કેટલું ઇઝીલી થઈ જાય. તો બસ ફ્રેન્ડ, આ થીટાની જગ્યાએ આ જ આપ્યું છે ને, તો ધારી લો થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ વન આખું એક્સ સ્ક્વેર પ્લસ 1. બસ હવે આનું આપણે વિકલન કરવાનું ડી. હવે જુઓ, વિકલન એક્સ પ્રત્યે કરવાનું કે થીટા પ્રત્યે? ફ્રેન્ડ્સ, તમે કોઈની પણ પ્રત્યે વિકલન કરી શકો. તો ચલો હું પહેલાં તો એક્સ પ્રત્યે વિકલન કરું. જુઓ, થીટાનું ડી થીટા બાય ડી એક્સ આવી રીતે થશે, પછી એક્સ સ્ક્વેરનું 2x થશે, પ્લસ 1નું તો 0. તો ડી થીટા ઇક્વલ ટુ આ જે ડી એક્સ છે ને આમ ઉપર જતા, એટલે 2x ડી એક્સ. સો ફ્રેન્ડ્સ,
આ સાથે આપણે જે ધારવાનું હતું એ કામ અહીંયા ફિનિશ થઈ ગયું. હવે એક એક વસ્તુ જે અહીંયા આગળ હતી ને એ આની અંદર લાવવાની કોશિશ કરવાની. તો અહીંયા કહું નીચે લખું ઇન્ટ્રીગેશન. હવે તમે એકદમ ધીરે ધીરે જુઓ, આ ડી થીટા ક્યારે આવે? તો ટુ એક્સ અને ડી એક્સ એ બંનેના સ્થાને આવે. તો જે આ છે આડુઆ અને આડુઆ, આ બંનેની જગ્યાએ હું ડી થીટા એવું મૂકી શકું. ક્લિયર? અને પછી જો આ સાઇન તો એવા ને એવા ભૈયા, એમાં તો કોઈ ગડબડ કરવાની જ નહીં. પછી એક્સ સ્ક્વેર પ્લસ વન એ શું છે? આ એક્સ સ્ક્વેર પ્લસ વન, જો એક્સ સ્ક્વેર પ્લસ વન થીટા આપણે ધાર્યો એ, તો મૂકી દઈએ થીટા. સો આ સાથે આપણે ચલ બદલી નાખ્યો. કેટલો સિમ્પલ હતો. તો આનું તો હવે સોલ્યુશન તમે ઇઝીલી આપી શકો કે ભૈયા સાઇનનું માઇનસ કોસ થીટા પ્લસ સી ઇક્વલ ટુ આ આપણો આન્સર થઈ ગયો. બટ તમારે જુઓ, રકમ એક્સમાં હતી અને તમે આન્સર થીટામાં લાવે એવું ના ચાલે ને. આન્સર પણ એક્સમાં લાવવો પડે, જે ચલ હોય ને એ જ ચલમાં. એટલે આપણે મૂકી દો કે ભાઈ માઇનસ કોસ થીટાની વેલ્યુ મૂકી દો એક્સ સ્ક્વેર પ્લસ વન, જે આપણે ધારી હતી એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ સી. સો આ આપણો આન્સર આવી ગયો. ફ્રેન્ડ્સ, મને ખબર છે આમ તમારી માટે થોડું થોડું નવું આવે ને એટલે થોડું ઓકવર્ડ લાગે પહેલાં પહેલાં, પણ તમારે થોડું થોડું સમજવાનું. પ્રેક્ટિસ વધારે કરશો ને એટલે તમને આવડી જશે ઇઝીલી. ચલ કેવી રીતે બદલવાનું, પહેલાં તમારે જોવાનું કે ભાઈ આમાં હું આની જગ્યા હું થીટા ધારું, ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. પછી આને મેં વિકલન કર્યું કે ભાઈ એક્સ પ્રત્યે વિકલન કરી દીધું, ચલો આવી રીતે. પછી આ જે ડી એક્સ છે એને પેલી બાજુ લઈ ગયું એટલે આવી રીતે આવ્યું. પછી આ જે ટુ એક્સ ડી એક્સ છે એના આખાની જગ્યાએ હું આ મૂકી દઉં, તો મેં આ બંનેના આખાની જગ્યાએ મેં ડી થીટા મૂકી દીધા. પછી આ સાઇન તો એવા ને એવા, એક્સ સ્ક્વેર પ્લસ વનની જગ્યાએ થીટા મૂક્યા જે મેં ધાર્યા હતા એ. અને બસ આનું તો ફરી સૂત્ર તમે જાણો છો. અને એ પછી તો આપણું આ જે થીટાની વેલ્યુ આપણે ધારી હતી એ મૂકી દીધી ને આન્સર. કેટલો સિમ્પલ હતો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય. આ જે આદેશની રીત છે ને એ આ જ છે. ક્લિયર ફ્રેન્ડ્સ? આના એક બીજો એક એક્ઝામ્પલ લઈ લો, બીજો એક, કે જેથી તમને થોડું વધારે અન્ડરસ્ટેન્ડિંગ થાય ને એટલા માટે. ક્લિયર? તો જુઓ, બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ઇન્ટ્રીગેશન સાઇન ટેન ઇન્વર્સ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ડી એક્સ મેં આડવા લઈ લીધો. હવે આનું આપણે સંકલન કરીએ. જુઓ, પહેલાં તો તમે જુઓ કેવું છે, થોડુંક આમ ઓકવર્ડવાળું છે આવું. એટલે આપણે આમાં શું કરવું પડશે, ધારવું પડશે કશું. તો જુઓ ને, આમાં શું કેવું છે, સાઇન થીટા આવી રીતે હું ધારું. ફ્રેન્ડ્સ, મોટે ભાગના સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન હંમેશા કરે છે કે સર મને ખબર તો પડી જાય છે કે આમાં આપણે ચલ બદલવાનો છે, એની માટે આપણે કશું ધારવું પડશે. તો કઈ વસ્તુ ધારું ને એમાં ક્વેશ્ચન થઈ જાય છે. ચાલો આ ધારવાનું કે વન પ્લસ એક્સ સ્ક્વેર ધારું કે આ ધારું, શું ધારું ને એ ગડબડ ગોટાળો થઈ જાય છે. ફ્રેન્ડ્સ, એની માટે હું તમને એક ટ્રીક બતાવું. જુઓ, જે તમે ધારો ને એનું સંકલન અંદરની અંદર હોવું જોઈએ. જુઓ, આજે મેં આ ધાર્યું ને આવડું, આજે ધાર્યું ને મેં એક્સ સ્ક્વેર પ્લસ વન, એનું સંકલન શું હતું, ટુ એક્સ, તો અંદર છે આર્યું, ખબર પડી ગઈ. હવે ચલો આની અંદર જોઈએ. આ મેં ધાર્યું ટેન ઇન્વર્સ એક્સ લખી દઉં. ચલો ને, ધારો કે ટેન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો ને શું ધારું, ટી ધારી લો. ટેન ઇન્વર્સ એક્સ બરાબર ટી, આ ધારી લીધું મેં. હવે આનું સંકલન, સોરી વિકલન આની અંદર હોવું જોઈએ. ટેન ઇન્વર્સ એક્સનું વિકલન શું થાય, વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર. તો આની અંદર છે, હા ફ્રેન્ડ્સ, છે વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર છે. તો આપણે જે ધાર્યું છે એકદમ પ્રોપર ધાર્યું છે. બસ, તો ચલો આનું આપણે વિકલન કરીએ. ટેન ઇન્વર્સ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, ટીનું ડી ટી બાય ડી એક્સ. આ ડી એક્સને આમ ઉપર લઈ જાય એટલે વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ટી.
સો આપણે જે સાઈડમાં કામ કરવાનું હતું એ થઈ ગયું. હવે આની અંદર એક એક વેલ્યુ પુટ કરવાની કે ભૈયા ઇન્ટિગ્રેશન સાઈન તો ભૈયા એવા ને એવા, ટેન ઇન્વર્સ એક્સ એને તો આપણે ટી લખ્યો છે ટી. પછી તમે જુઓ આ જે આખું છે ને આખું આખું આખાની જગ્યાએ હું ડી ટી મૂકી દઈશ. અહીંયા આગળ તમે જુઓ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ, આ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ, તો આખાની જગ્યાએ આપણે આ ડી ટી મૂકી શકીએ. તો મૂકી દો ઇન્ટુ ડી ટી, સિમ્પલ. અને હવે તો શું થાય, માઇનસ કોસ ટી પ્લસ સી. આ તો આપણું સૂત્ર જ છે, આપણે એક્સરસાઇઝ 7.1 જોયું ને એ જ. માઇનસ કોસ ટીની વેલ્યુ મૂકી દઈએ, ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી, તો આપણો આન્સર આવી ગયો. કેટલું સિમ્પલ હતો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ હજુ એક પણ તમારો એક ડાઉટ હોય એ હું તમને સોલ્વ કરવા માગું છું. કેટલાક ટીચર્સ હોય ને એક કેવું કરે છે કે જે આમ આવું હોય ને આનું વિકલન કેવી રીતે કરે, જુઓ ટેન ઇન્વર્સ એક્સનું આવી રીતે કરે કે ભાઈ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, પછી એક્સનું ડીએક્સ કરે અને ટીનું ડી ટી કરે, આવી રીતે કરે. અરે ભૈયા આ કરો કે પેલું કરો, આવી રીતે બે સેમ જ છે, ક્લિયર. પછી જો આમાં પણ આવું જ કરશે, આમાં કેવી રીતે કરશે જુઓ, આ થીટાનું કેવી રીતે કરશે, થીટાનું કરશે ડી થીટા, પછી એક્સ સ્ક્વેરનું ટુ એક્સ કરશે અને પછી ડી એક્સ લખશે. અરે ભૈયા સેમ જ છે આપણે. આ આ કેવું, આપણે એક સ્ટેપ બચાવવું હોય ને પરીક્ષામાં તો એની માટે આ કરી દેવાનું, જો એક સ્ટેપ બચી જાય તમારું. પણ નો ડાઉટ તમારે જ્યાં સુધી આવી રીતે ના આવડે આવી રીતે ત્યાં સુધી એક સ્ટેપ લખી દેવાનું, એક મિનિટ અડધી મિનિટ જાય, ક્લિયર. સો ફ્રેન્ડ્સ આ સાથે આપણી જે આદેશની રીત હતી એ ફિનિશ થઈ ગઈ. અને જેમ જેમ આપણે વધારે ને વધારે દાખલા ગણીશું ને એમ એમ આ ટ્રીકમાં કેવી રીતે સુધારવાનું, પછી કેવી રીતે આજે આવી રીતે બંનેને લખવાના થીટા તરીકે, એમ એમ તમને વધારે ઇન્ટરેસ્ટ પડશે આ રીતમાં, ક્લિયર. તો ફ્રેન્ડ્સ હવે હું તમને લઈ જાઉં વિડીયોની એકદમ શરૂઆતમાં, એકદમ શરૂઆતમાં. શરૂઆતમાં મેં તમને શું કહ્યું, આ લખેતું અને તમને કહ્યું હતું કે આનો આન્સર કહો. તો ફ્રેન્ડ્સ હવે તો તમને આનો આન્સર આવડતો જ હશે, ક્લિયર. સો આનો આન્સર તમે કેલ્ક્યુલેશન કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, ઓકે. તો હવે જુઓ ફ્રેન્ડ્સ આપણા સૂત્રો. તો ફ્રેન્ડ્સ આ જે સૂત્રો છે, આ જે સૂત્રો છે આપણા સાઇન કોસ ને બધા, અને જોઈ અને તમને એક ક્વેશ્ચન નથી થતો કે સર આ જો સાઇન જે છે એમ આમ પર્ટિક્યુલર છે સાઇન, પછી કોસ જે છે આમ પર્ટિક્યુલર, એનું કેવું મસ્ત આમ સૂત્ર આપી દીધું, તો પછી આમ સેક કોસેક ટેન કોટ એ બિચારા હવે શું ગુનો કરે, એમનું પણ સૂત્ર આવવું જોઈએ ને આમ પર્ટિક્યુલરલી અલગ રીતે, આવું ભેગું ભેગું નહીં અલગ પર્ટિક્યુલર આવી રીતે હોવું જોઈએ ને. તો ફ્રેન્ડ્સ આજે તમને ક્વેશ્ચન થયો એનું સોલ્યુશન આપણી આદેશની રીત આપે છે, ક્લિયર. સો આદેશની રીતે એવું કહ્યું કે ભાઈ હા તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન હું આપીશ. જો આપણે જે આ ટેન છે પર્ટિક્યુલર એને આપણે આવી રીતે લખી શકીએ, પછી આપણે બસ આપણે આદેશની ટ્રીક વાપરીને આન્સર લાવી દીધો, જો સિમ્પલી. હવે જે સેમ અહીં કર્યું ને એ જ સેમ વસ્તુ અહીં આગળ છે, જો કોસ સોરી કોટમાં, ક્લિયર. સો ફ્રેન્ડ્સ હું તમને સમજાવું, ચલો એક એક કરીને. પહેલાં તો જો ટેન એક્સ છે એને આપણે ઉપર નીચે લખી દીધા સાઇન કોસમાં, પછી કોસને આપણે ધારી લીધો, પછી એનું વિકલન કર્યું માઇનસ સાઇન એક્સ પ્લસ ડી ટી બાય ડી એક્સ, આ ડી ટીને ઉપર લઈ ગયા, પછી આ માઇનસને પેલી બાજુ લાવી દીધું. પછી જો આ કોટ કોસ હતો એની જગ્યાએ ટી મૂક્યો, પછી જે આખું હતું સાઇન એક્સ અને ડી એક્સ, સાઇન એક્સ અને ડી એક્સ એની જગ્યાએ મેં આ મૂકી દીધું માઇનસ ડી ટી, તો અહીંયા મૂક્યા માઇનસ ડી ટી, માઇનસ બાર વન અપોન ટીનું શું થાય લોગ માનકમાં ટી પ્લસ સી, તો મેં લખી દીધું લોગ માનકમાં ટી પ્લસ સી, ટીની વેલ્યુ મૂકી દીધી અહીંથી કોસ એક્સ, ક્લિયર. કેટલો સિમ્પલ હતો. સો ફ્રેન્ડ્સ હવે આપણે તમને ખબર પડી ગઈ કે હા આજે પર્ટિક્યુલર અલગ હોય ટેન એને આવી રીતે એને સોલ્યુશન અપાય, ક્લિયર. એટલે આ જ આપણું સૂત્ર થઈ ગયું. હવે આ જે કોટવાળું છે ને એ સેમ આના જેવું જ છે ફ્રેન્ડ્સ. આમાં કેવું કોસ આવે નીચે સાઇન આવે ને પછી તમે ધારો કે ભાઈ સાઇન એક્સ બરોબર ટી,
સો એવી રીતે આપણો આન્સર બને. ક્લિયર? આ કોટવાલાનું સેમ એના જેવું જ છે. જે આન્સર આવે મેં લખી દીધો છે. આપણે મેઇનલી શું, તમારે સૂત્ર યાદ રાખવા પડશે. આ એક સૂત્ર બની ગયું કે ભાઈ ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ હોય એનું આ સૂત્ર આવે, પછી ઇન્ટિગ્રેશન કોટ એક્સ ડીએક્સ હોય એનું આ સૂત્ર આવે. ક્લિયર? હવે ટેન અને કોટનું તો પતી ગયું, હવે આવે છે સેક અને કસેક. તો જુઓ સેકમાં શું છે, તો પહેલાં તો આ બે વસ્તુ હતી, સેક એક્સ પ્લસ ટેન એક્સ, સેક એક્સ પ્લસ ટેન એક્સ. મેં ઉપર નીચે ગુણી નાખ્યા. તમે કેમ એવું ગુણ્યા થોડી વાર રહીને તમને ખબર પડશે. જુઓ પહેલાં આ જે સેક એક્સ હતું એને મેં બંનેને વેચી દીધા, પહેલાં આને આપ્યા એટલે સ્ક્વેર થઈ ગયો, પછી આને આપ્યા એટલે સેક એક્સ ટેન એક્સ થઈ ગયા. પછી આ જે છેદ હતો ને આખો છેદ, એની જગ્યાએ મેં ટી ધારી લીધો. સેક એક્સનું વિકલન સેક એક્સ ટેન એક્સ, ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ, ટીનું વિકલન ડી એક્સ બાય ડી ટી. આ ડી એક્સને પછી મેં આ બાજુ ઉપર ધક્કો મારી દીધો એટલે આવી રીતે આવે. હવે જો આ જે આખું છે ને ઉપરવાળું, આખું ઉપરવાળું, એની જગ્યાએ મેં ડી ટી મૂકી દીધા. જુઓ આખું ઉપરવાળું એની જગ્યાએ મેં શું મૂકી દીધા, ડી ટી. અને જે છેદ હતો ને છેદ, એની જગ્યાએ ટી. આ તો ધારે તા જે ફ્રેન્ડ્સ, આ તો સૂત્ર જ લોગ માનકમાં ટી પ્લસ સી. અને ટીની વેલ્યુ તો પછી આપણે મૂકી દીધી કે ભૈયા જે ધારી હતી એ. કેટલો સિમ્પલ હતો ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ. સો આ આપણું ધીરે ધીરે સૂત્ર બને છે. જો ઇન્ટિગ્રેશન સેક એક્સ ડીએક્સના સૂત્ર આવી રીતે બન્યું, હવે સેમ પીસ આનું સૂત્ર બનશે. ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ડીએક્સનું આવી રીતે સૂત્ર બનશે. ક્લિયર? સો ફ્રેન્ડ્સ આજે 1 2 3 4 આ ચાર સૂત્રો જે બન્યા એ આપણા આવા જે સૂત્રનું જે તમે બનાવ્યું હોય ફોર્મેટ એની અંદર ઇન્ક્લુડ કરી દેજો. ઓકે? સો ફ્રેન્ડ્સ આ સાથે વિડીયો ફિનિશ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલો. ઓકે? સો ફ્રેન્ડ્સ હવે મળીએ આપણે આવતી વિડીયોમાં. ટાટા, બાય બાય, સી યુ.